प्रकरण बे एक थी नव सुधीनी संख्या। विद्यार्थी मित्रों केम छो मजामां ओम शांतिना डिजिटल क्लास में एक बार फरी आपनो हार्दिक स्वागत छे। बाळ दोस्तों आज आपणे विषय गणित विषयांक 1 થી 9 સુધીની સંખ્યા તેમાં આપણે 1 થી 5 ના શીખ્યા છીએ। હવે આપણે 6 થી 9 સુધી શીખશું। સૌપ્રથમ તમે 6 થી 9 ટપકા સાથે કરતા શીખો। અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 6 નો અંક લખેલો છે। આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ। શરૂઆત આ બાજુથી કરવાની, જોયું બધાએ? શરૂઆત આ બાજુથી કરવાની અને અહીંથી નાનું ગોળ થાય એમ વાળી નીચે અહીં સુધી। આ મુજબ આ ખાલી ખાનાઓમાં 6 લખો। અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 7 નો અંક લખેલો છે। આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ। શરૂઆત આ બાજુથી કરવાની, આમ અંદરથી વાળી પછી મીંડું બનાવી આમ અહીં સુધી। આ રીતે લખાય 7, આને કહેવાય 7। દોસ્તો બાકી રહેલા ખાલી ખાનાઓમાં 7 લખો અને શિક્ષક શ્રીને બતાવો। દોસ્તો દફતર 8 છે, ઝાડ 8 છે અને ચોપડીઓ પણ 8 છે, એટલે તેમની સામે 8 લખ્યા છે। હવે 8 ને લખતા શીખીએ। અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 8 નો અંક લખેલો છે। આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ। જુઓ આ ઉપરની બાજુથી શરૂ કરી ક્યાંય પણ અટક્યા વિના અહીં સુધી આ લખાયા 8, અને કહેવાય 8। દોસ્તો ખાલી ખાનાઓમાં 8 લખો। અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 9 નો અંક લખેલો છે। આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ। અહીં ઉપરથી શરૂ કરી અહીં નીચે આટલે સુધી અડધા ગોળ જેવું થયું ને? હવે તેની બરાબર વચ્ચે આટલી લીટી કરવાની, આને કહેવાય 9। આવડે ને બધાને? સરસ। એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો છ આવ્યા।
ગણો અને જોડો ચાલો દોસ્તો હવે તમારે અહીં વસ્તુને ગણી અને જેટલી વસ્તુ હોય એ વસ્તુને એના અંક સાથે જોડવાની છે જુઓ આ છે કેળા કેટલા છે કેળા એ તો ગણવા પડે ને ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેળા નવ છે સામે લખેલા અંકમાંથી નવને ઓળખો અને કેળાને તેની સાથે લીટી કરી જોડી દો ક્યાં છે નવ આ રહ્યા નવ હવે આવી ચોકલેટ કોને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ પણ કોઈને ખાવા મળશે નહીં ખાલી ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે શોધવાના સાત ક્યાં ગયા સાત આ રહ્યા સાત લીટી કરી ચોકલેટને જોડો સાત સાથે અને આ છે પેન પેન કેટલી છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો સામેની બાજુના અંકમાંથી આઠ શોધો મળી ગયા આઠ શાબાશ તેને જોડી દઈએ પેનના ચિત્ર સાથે દોસ્તો હવે અહીં આપેલા ઘર ગણો અને તેમને તેના યોગ્ય અંક સાથે જોડો બાળ દોસ્તો આપણે એક થી પાંચ માં આવું તમને હોમવર્ક આપ્યું તેને આશા છે તમે તે કર્યું હશે હવે આપણે અહીં છ પાંદડા છે તો અહીં જૂથ બનાવતા શીખવાનું છે જેવી રીતે તમે હોમવર્ક કર્યું છે એટલે તમને ખ્યાલ તો હશે જ તે તેમ છતાં આપણે આજે કરીએ અહીં છ પાંદડા રાખવું છે તો છ પાંદડાને એક જૂથ બનાવશું તો એક બે ત્રણ ચાર પાંચ ને છ છ પાંદડાનું એક અલગ આમ જૂથ બનાવીશું થયું ને ત્યાર પછી સાત પ્યાલા તો જોવો તો કેટલા છે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આપણે કેટલા લેવાના છે સાત તો સાત છે ને ત્યાં સાત સુધી આપણે કશું એક જૂથ કર્યું ને ત્યાર પછી આઠ બટાકા છે તો અહીં કેટલા છે આપણે પેલા ગણીએ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ કેટલા આપેલા છે દસ અને આપણે કેટલા લેવાના છે આઠ તો અહીં જે આઠ છે નવ ને દસ તે કાઢશું અને આઠ સાથે છે તે આપણે જૂથ બનાવીશું ત્યાર પછી આપેલા છે દડા તો કેટલા દડા લેવાના છે નવ દડા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર લેવાના કેટલા હતા નવ દડા તો તમે ગણીને કરી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આજે છેલ્લે ત્રણ દડા છે તે આપણે કાઢશું અલગથી અને નવ દડાનું જૂથ કરીશું બાળ દોસ્તો તમે તમારી ચોપડીમાં આવી રીતે જૂથ બનાવજો બાળ દોસ્તો હવે આપણે એક થી નવ સુધીને તમામ શીખીશું જે તમે અત્યાર સુધી એક થી પાંચ ને છ થી નવ શીખતા હતા ને હવે આપણે એક થી નવ સુધી બધી સંખ્યાના જોડકા જોડીશું અહીં ઘણા ચિત્રો આપેલા છે અને બે બંને બાજુ સંખ્યા આપેલી છે તમારે ચિત્રો ગણવાના છે અને સંખ્યા સાથે તેને જોડકા જોડવાના છે પહેલાથી લઈ અહીં જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત
કેટલા આપેલા છે 7 તો 7 કઈ બાજુ છે જો તો અહીં 1 2 3 4 ને 5 6 ને 7 અહીં 7 આપેલા છે ને તો 7 ને આપણે આમ કરીને આમ જોડીશું ત્યાર પછી અહીં જો ત્રિકોણ કેટલા છે 1 2 3 ને 4 તો 1 2 3 ને 4 4 છે અહીં તો ત્યાં જોડીશું આપણે ત્યાર પછી અહીં જો આગળ રિંગણ આપેલા છે તો રિંગણ કેટલા છે 1 2 3 4 ને 5 તો 5 ક્યાં આપેલા છે જો તો આ 1 2 3 4 ને 5 અહીં આપેલા છે ને 5 તો 5 સાથે આપણે જોડીશું ત્યાર પછી આઈસ્ક્રીમ આપેલા છે આઈસ્ક્રીમ છે 2 કેટલા છે 2 તો 2 ક્યાં છે અહીં છે તો ત્યાં આપણે જોડીશું ત્યાર પછી આપેલા છે દડા દડા કેટલા છે 1 2 ને 3 તો 3 અહીં આપેલા છે ને તો ત્યાં આપણે જોડી દઈએ હવે જો 1 2 3 4 ને 5 માં કેટલા બાકી રહ્યા 1 તો 1 ક્યાં ક્યાં આપેલું છે આ શું છે ઘર તો ત્યાં આપણે જોડી દઈશું હવે આ બાજુ 1 થી 5 ના જોડકા જોડાઈ ગયા હવે બાકી રહ્યા છે 6 8 ને 9 તો અહીં આ 3 બાકી છે ત્યાં એકાદમાં 6 હશે એકમાં 9 હશે અને એકમાં 8 હશે તો તેની ગણતરી કરવી તો પહેલા આ ગણીએ 1 2 3 4 5 6 7 ને 8 કયા થયા 8 તો 8 સાથે આપણે જોડી દીધા ત્યાર પછી આપેલા છે તપ તો એ કેટલા છે 1 2 3 4 5 6 7 8 ને 9 તો 9 છે આપેલા છે તો ત્યાં આપણે બંને જોડી દઈશું ત્યાર પછી હવે તો આ કેટલા આપેલા છે ગણવા છે કે તમને ખ્યાલ આવશે ચલો તો આ આપણે ગણી લઈએ 1 2 3 4 5 ને 6 કેટલા આવ્યા 6 તો 6 સાથે આપણે જોડી દઈએ હવે બાળ દોસ્તો તમે આપેલા છે સંખ્યા તે મુજબ ચિત્રમાં રંગ પૂરતા શીખો બાળ દોસ્તો હવે આપણે વસ્તુના નામ કહી તેની સંખ્યા બાળ દોસ્તો અહીં ખાનામાં જુદા જુદા ચિત્રો આપવામાં આવ્યા છે તમારે ખાનામાં આપવામાં આવેલા ચિત્રોનું નામ કહી અને જેટલા ચિત્રો હોય તેની સંખ્યા એટલે કે તેનો અંક આપેલા ગોળમાં લખવાનો છે જુઓ તો પહેલા કોનું ચિત્ર છે હા માછલી છે મછલી જલ કી રાની હૈ જીવન ઉસકા પાની હૈ અરે વાહ તમને તો ગીત પણ આવડે છે ને કઈ ચાલો હવે માછલીઓ ગણીએ 1 2 3 4 5 6 અને 7 ગોળમાં 7 લખો ના ભાઈ આ 7 નથી આ તો 3 છે જુઓ આને 7 કહેવાય હવે ભૂલતા નહીં હ આ માછલીની બાજુમાં શું છે સરસ ચોપડીઓ છે કેટલી છે સાચો જવાબ 2 છે 1 અને 2 ગોળમાં 2 લખી દઈએ હવે આ શું છે નાવા માટેના ટબ છે કેટલા ટબ છે ખરું કહ્યું 3 છે ગોળમાં 3 લખો હવે બાકી શું રહ્યું ફુગ્ગા ચાલો ફુગ્ગા ગણીએ 1 2 3 4 5 અને 6 ગોળમાં 6 લખો ના ભાઈ ના આ તમે લખ્યા એ તો 3 છે જુઓ 6 આમ લખાય આને કહેવાય 6 આ ચિત્રનું નામ કોણ આપશે સાચું કહ્યું મીણબત્તી છે મીણબત્તી કોણ ગણશે ચાલો હું ગણું તમે ધ્યાન આપો હા 1 2 3
चार पांच छ सात आठ अने नौ। गोल मा नौ लखो। आनु नाम तो बद्धा ने खबर छे, चालो एमने पूछड़ी पकड़ी पकड़ी ने गणिए। आ एक उंदर, आ बे, त्रण अने आ चार। गोल मा चार लखो। हवे शू शू बाकी रह्यू? हा, घंटड़ी अने पींछी बाकी छे। दोस्तों, घंटड़ी अने पींछी ने गणी तेमना अंक आपेला गोल मा लखो। હવે બાળ દોસ્તો, આપણે સરખા જૂથ બનાવતા શીખશું, શીખશો ને? હવે અહીં જો, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ, તો કઈ ખૂટે છે? બંને બાજુ સંખ્યા સરખી થવી જોઈએ। મેં અહીં બંને બાજુ ચાર ચાર લખી નાખ્યા, તો હવે અહીં ચાર છે અને અહીં ત્રણ છે, તો શું કરવાનું? એક વધારે દૂરવાનું। બંને બાજુ સરખા જૂથ થઈ ગયા। એવી જ રીતે નીચે જો, એક બે, અહીં બે લખી નાખું, પણ આ સાઈડ તો ભણો, એક બે ત્રણ ચાર ને પાંચ, તો પાંચ પાંચ લખ્યા ને, તો હવે તમે કહો કેટલા ઉમેરવી? આ એક ને બે કાઢી નાખ્યા, તો એક બે ને ત્રણ, તો કેટલા અહીં જોશો આપણે? ત્રણ, એક બે ને ત્રણ। હવે એક બે ત્રણ ચાર પાંચ ને છ, કેટલા છે? છ। આ બાજુ એક બે ત્રણ ચાર, કેટલા છે? ચાર। તો ચાર લખશો આપણે કે છ? છ લખશો ને, તો બંને બાજુ છ છ લખી નાખું, પણ તમે ગણો તો ચાર ની અંદર કેટલા ઉમેરે તો છ થશે। તો એક બે ત્રણ ચાર, એક દોરો પાંચ અને બીજું કરો છ। તો હવે બંને બાજુ સરખા થઈ ગયા। ત્યાર પછી જલેબી છે, તો એક બે ત્રણ ચાર ને પાંચ આપેલી છે, આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આપેલી છે, તો બંને બાજુ માંથી કઈ બાજુ વધારે છે? આ બાજુ। તો બંને બાજુ સાત સાત લખી નાખી, અને હવે આગળ અહીં જોશું, એક બે ત્રણ, હવે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ થઈ, આપણે કેટલી કરવાની છે? સાત। તો એ હવે સાત થઈ ગઈ। તો તમે પણ તમારી ચોપડીમાં આવી જ રીતે જૂથ બનાવતા અને લખતા શીખજો। હવે બાળ દોસ્તો, તમે ક્રમ સાથે ચિત્ર દોરતા શીખો અને પછી તે ચિત્રમાં કલર પૂરતા શીખજો। રંગ પૂરો। દોસ્તો, અહીં બે ભાગમાં ચિત્રો આપેલા છે। તમારે જે ભાગમાં વધારે ચિત્રો હોય એ ભાગના ચિત્રોમાં રંગ પૂરવાના છે। તમને સમજાય એ માટે અહીં વોટર બેગમાં રંગ પૂરી બતાવ્યું છે, કારણ કે વોટર બેગ સામે આપેલા ગ્લાસ ત્રણ જ છે, જ્યારે વોટર બેગ ચાર છે। આથી અહીં વોટર બેગ ગ્લાસ કરતા વધુ છે। હવે જુઓ, તમે દડામાં રંગ પૂરશો કે બેટમાં? એના માટે બંનેને ગણવા તો પડશે ને? દડા છે એક બે ત્રણ ચાર પાંચ છ, અને બેટ છે એક બે ત્રણ ચાર। દડા વધારે છે કે બેટ? ખૂબ સરસ, તો દડામાં રંગ પૂરી દઈએ। હવે કોણ વધારે છે, ફૂલો કે પતંગિયા? સાચું છે, પતંગિયા ત્રણ છે અને ફૂલ બે છે। ચાલો પતંગિયાને રંગી નાખીએ। દોસ્તો, હવે બાકી રહેલી વસ્તુઓમાંથી જે વધારે છે તેમાં રંગ પૂરી શિક્ષકશ્રીને બતાવો। બાળ દોસ્તો, હવે આપણે અહીં ખૂટતી સંખ્યા લખવાની છે। તમને જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે અહીં આપણે ખૂટતી સંખ્યા લખવાની છે। આ તમારે હોમવર્ક પણ
કરવાનું છે અહીં આપણે સમજી લઈએ છીએ પણ ઘરે તમારે મમ્મીની મદદ લઈને હોમવર્ક કરવાનું છે અહીં આપેલું છે 1 3 6 અને 9 તમે કહો છો કે કેવી રીતે થાય એક અને એ પછી બ ગડે બે પછી ત્રણ તો આપેલા છે પછી ચો ગડે ચાર પાંચ અડે પાંચ છ આપેલા છે ને સાત અડે સાત આઠ અડે આઠ અને નવ તો થઈ ગયો આપણું ગુરુ હવે અહીં જો પાંચ છે આ પાંચ ની તરત પહેલા અને પછી શું આવે તે લખવાનું છે એક અડી એક બગડ બે ત્રગડ ત્રણ ચોગડ ચાર ને પાંચ અડે પાંચ એવી રીતે આપણે શીખ્યા છીએ ને તો પાંચ ને પહેલા કેટલા આવે બગડે બે આવે પાંચ ની પછી કેટલા આવે પાંચ ની પહેલા બગડે બે ન આવે તો કેટલા આવે ચોગડે ચાર બગડે બે તો તગડે ત્રણ થી આગળ આવે ચોગડે ચાર પછી શું કરશો પાછળ પાંચ તો આપેલા છે તો તેની પછી છ ગડે છ તો આપણી સંખ્યા પૂરી થઈ ગઈ ને હવે અહીં જો છ ની તરત પહેલા શું આવે તે લખવાનું છે તો અહીં છ છે છ પછી સાત આપી દીધા છે તો જેવી રીતે તમે જોવો છો ને કે સાત ની આગળ છ આપેલા છે તો આપણે ઊંધા એકડા કરીએ ને તો સાત ની આગળ છ આવે તો છ ની આગળ કોણ આવે પાંચ અડે પાંચ ત્યાર પછી અહીં જોવો તો બાળ દોસ્તો એક પછી શું આવે છે એક પછી આવે બ ગળે બે ત્યાર પછી આવે ત ગળે ત્રણ ત્યાર પછી ચાર પહેલા અને પછી શું આવે તે લખવાનું છે જેવી રીતે અહીં પાંચ પહેલા ચાર અને પાંચ પછી છ લખ્યું છે ને આપણે તેવી જ રીતે ચાર પહેલા આવશે ત ગળે ત્રણ અને ચાર પછી શું આવશે પાંચ અડે પાંચ હવે અહીં જો પછીની સંખ્યા લખવાની પછીની એટલે બગડે બે પહેલા આવ્યા એકડે એકડે પછી બગડે બે આવે ને તો બગડે બે પછી આવે ત ગડે ત્રણ તો ગડે ત્રણ પછી આવે ચો ગડે ચાર ચો ગડે ચાર અને પછી આપેલા છે પાંચ ચોડે પાંચ પછી આવશે છ ગડે છ છ પછી સાત સાત પછી કેટલા આવશે આઠ અને આઠ પછી આવશે નવ તો આ તમારે હોમવર્ક કરવાનું છે વ્યવસ્થિત રીતે તમે હોમવર્ક કરશો ને ચાલો બાળ દોસ્તો હવે આપણે શૂન્યને સમજતા શીખીએ હવે બાળ દોસ્તો શૂન્યમાં શીખીએ તો અહીં એક બે ત્રણ ચાર ને પાંચ કેરી આપેલી છે ધારો કે તમે એક કેરી ખાઈ જાઓ તો પાછળ કેટલી વાગશે ચાર એક બે ત્રણ ને ચાર ત્યાર પછી હજુ એક ખાઈ જાઓ તો એક બે ને ત્રણ ત્રણ હતી ને ત્યાર પછી એક ખાઈ જાઓ તો એક ને બે પછી એક ખાઓ તો છેલ્લે વધે એક અને હવે વધી ગઈ ગયા તો ટોપલીમાં કઈ વધે નહીં શું આવે જીરો તમે કહેશો જીરો નું શું અર્થ તો એક ની પાછળ શૂન્ય લગાવો તો તે દસ થઈ જાય શૂન્ય ની કિંમત સમજાણી એક ની પાછળ બે શૂન્ય લગાવો તો સો થઈ જાય ખબર પડી આવી જ રીતે તમે હવે પક્ષી અને ઉંદરના આવી રીતે ઉદાહરણ જોવો અને વધારે સમજો તેમજ શૂન્ય કરતા શીખો આભાર